પાલનપુર તાલુકાના ગઢથી હોડા જવાનો માર્ગ થોડા સમય અગાઉ જ બનાવવામાં આવ્યો છે, જ્યાં આ 4 કિલોમીટર માર્ગ ઉપર હાલમાં જાડી ઉગી જવાથી રોડ ઉપર આવી ગઈ છે, જેને કારણે અડધો રોડ જાડીઓથી ઢંકાઈ ગયો છે અને મોટા વાહનો પસાર થાય તો સામેથી આવતા વાહન ચાલકને પાછા જઈ પરત આવવું પડે છે. ગઢથી હોડા અને પાલનપુર જવા માટે શોર્ટકટ ગણાતા માર્ગ ઉપર મોટી સંખ્યામાં વાહન ચાલકોની અવર જવર રહે છે, પરંતુ આ જાડીઓને કારણે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે ખેડૂત અગ્રણી ચેલાભાઈ ડી ગામીએ જણાવ્યું હતું કે ગઢથી હોડા જવાના આ માર્ગ ઉપર જાડી ઉગી જવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીઓ પડી રહી છે અને જાણે જાડીઓથી રોડ ઢંકાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. પાલનપુર જવા માટે આ માર્ગ ઉપર મોટી સંખ્યામાં વાહન ચાલકો અવર જવર કરે છે. માર્ગ અને મકાન વિભાગ સત્વરે આ જાડી દૂર કરે તેવી અમારી માંગ છે. ગઢ અને ગઢથી ઓડા રોડ છે એમાં જાડી ખૂબ થઈ ગઈ છે. ખરેખર તો એ ઓડા 3-4 કિલોમીટર જ છે અને પહેલાં ઓડા જવા માટે 7-8 કિલોમીટર ફરવું પડતું હતું. એ રસ્તો હવે અહીંયા જાડીમાં એટલી બધી થઈ જાય અને પાલનપુરનો આખો વાહન વ્યવહાર અહીંયાથી ચાલુ થાય છે. પાલનપુરના હાથી સીધા માર્કેટમાં જવરાય છે એટલે બધા સાધનો ઘણા હમવામાં આવે છે અને જાડી એટલી થઈ જાય કે હોમે સાધન મળે કે કોઈ પબ્લિક જતી હોય ને તો એને ઓહટીને ઊભું રહેવાની જગ્યા નથી. રિટર્ન બીજા હોમે મળે સાધનવાળાને તો લાગ આવે તો કિલોમીટર પાછો આવે તારી ચોક જગ્યા મળે. એટલે આટલું એમ કે જો માર્ગ મકાનવાળાને ખાતાવાળા જો ઘટાવે ને જાડી તો એમ કે રસ્તો સારામાં સારો થાય એવું છે.